આપ જોઈ રહ્યા છો satyade.com પાક્કું ગુજરાતી. દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા સરહદી વલસાડ જિલ્લાના 31ના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો દારૂ પીવા મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ન્યૂ યર પાર્ટીઓમાં જતા હોય છે અને નશો કરીને જિલ્લામાં પ્રવેશતા હોય છે. આવા સમયે નશાબાજોને ઝડપી પાડવા માટે દર વખતે પોલીસ સક્રિય રહે છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિમાં આવા નશાબાજોને ઝડપી લઈ તેઓના કોરોના ટેસ્ટ અને એક હોલમાં પૂરવા માટે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 18 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને દારૂના નશામાં પ્રવેશનાર વ્યક્તિને પકડી પાડવા કડક વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં દારૂના નશામાં આવતા લોકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોવિડની ગાઈડલાઈન વચ્ચે દારૂના નશામાં ઝડપાયેલા લોકોનું મેડિકલ કરાવવા અને કોવિડ ટેસ્ટ કરાવવા માટે આરોગ્ય વિભાગની ટીમની મદદ લેવામાં આવશે. દરેક પોલીસ મથકે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બ્લડ સેમ્પલ અને કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. દારૂના નશામાં ઝડપાયેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જિલ્લામાં 8 મેરેજ હોલ અને 15 જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દારૂના નશામાં ઝડપાયેલા લોકોને લાવી હોલ લોકઅપમાં રાખવામાં આવશે. જિલ્લા પોલીસ વિભાગ અને સંઘ પ્રદેશના વહીવટી તંત્ર વચ્ચે પણ સીધું સંકલન રહેશે. satyade.com વલસાડ. 31 ડિસેમ્બરને લઈ અને સામાન્ય રીતે વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનના ખૂબ વધારે કેસો કરવામાં આવતા હોય છે. આ વર્ષે કોવિડની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં દરેક પોલીસ સ્ટેશન પોતાના પોલીસ લોકઅપ ઉપરાંત એક એક હોલ અથવા તો મંડપની વ્યવસ્થા કરશે, જેમાં જે પણ આરોપીઓ પકડવામાં આવે છે એ દરેક આરોપીને સોશિયલ ડિસ્ટન્સિંગની મદદથી બેસાડી શકાશે. એ ઉપરાંત એ લોકોને હોસ્પિટલ લાવવા લઈ જવામાં પણ ઘણી બધી વાર અગવડતા પડતી હોય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું વાયોલેશન થઈ શકે, એ માટે કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કર્યા મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં જ એક મેડિકલ ટીમ રાખવામાં આવશે. આ ટીમ બ્લડ સેમ્પલિંગની સાથે સાથે કોવિડ ટેસ્ટિંગની પણ જરૂર પડે કાર્યવાહી કરશે. વલસાડ જિલ્લામાં કુલ 8 જેટલા હોલ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે, જે અમે અલગ અલગ સંસ્થાઓ પાસેથી અથવા તો હોલના માલિકો પાસેથી ભાડે રાખેલા છે. આ ઉપરાંત 8 જેટલા હોલ જે પોલીસ સ્ટેશનમાં પોતાની પાસે મોજૂદ છે લોકઅપ સિવાય, એ 8 હોલ વાપરવાના છીએ અને લોકઅપ સિવાય 4-5 બીજા રૂમો પણ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે, જેથી જે લોકોને રાખવામાં આવ્યા છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે. 14-15 જેટલી બસો પણ હાયર કરવામાં આવી છે, જેથી લાવવા લઈ જવામાં જ્યાં પકડાય ત્યાંથી પોલીસ સ્ટેશન પહોંચાડવા સુધીમાં પણ કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કામગીરી થઈ શકે. આ રીતની વલસાડ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને જ્યાં હોલ ઉપરાંત જરૂર પડે તો મંડપ બાંધીને પણ વ્યવસ્થા કરવામાં આવશે ચારે બાજુથી, જેથી વાયોલેશન ન થઈ શકે. સર, લીકરની હેરફેરને લઈને દમણ એડમિનિસ્ટ્રેશન સાથે કઈ રીતના વાતાઘાટો કરવામાં આવી છે? દમણ એડમિનિસ્ટ્રેશન ત્યાંના ડીઆઈજી સાહેબ સાથે અમે લોકો સંકલનમાં છીએ. આ ઉપરાંત સેલવાસ એસપી સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ અને પાલઘર એસપી સાથે પણ સંપર્કમાં છીએ અને ત્યાંથી પણ આ પ્રવૃત્તિને સંપૂર્ણપણે રોકવા માટે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.